नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुधीर सर, मारी यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत करू छू। बाळको भणवाना बाकी हप्ता एनी सरस मजानी चर्चा चाले छे। अगाउना बे वीडियो लेक्चर में सौ प्रथम तो मळवाना बाकी हप्तानी अर्थ आमनो साथेनी संपूर्ण समझूती आपी हती। ત્યાં આપણે વાત કરી હતી કે મળવાના બાકી હપ્તાની બે રીતે નોંધ થાય, તમારી આમનોનમાં મળવાના બાકી હપ્તાનું ખાતું રાખવામાં આવે અથવા ન રાખવામાં આવે। આપણે બાળકો મળવાના બાકી હપ્તાનું ખાતું રાખવાનું છે, અગાઉ પણ વાત કરેલી શેર છપતી વખતે આ મુદ્દો બહુ ઈઝી પડશે। હવે આપણે અગાઉ ઉદાહરણનો એક દાખલો લીધો હતો, હવે સ્વર્ગીયનો દાખલા નંબર 7 એ લઈશું। એ બાળકો અગાઉ જે મળવાના બાકી હપ્તાની સમજૂતીનો લેક્ચર હતો એ તમારે ખાસ જોઈ લેવાનું છે, કે કદાચ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો બાળકો આજે જ કરી લેજો। ચાલો પાના નંબર 58 દાખલા નંબર 7, નાગપુરની પાગેદાર સુગર લિમિટેડે 10:12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા। કંપનીને 13,50,000 શેરની અરજીઓ મળે છે, વધુ અરજી છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર થાય છે, વધારાની અરજી નામંજૂર કરી એના નાણાં પરત થશે। હવે અહીંયા રકમ 4 ભાગમાં મંગાવેલી છે, અરજી વખતે 2.5, મંજૂરી વખતે પણ 2.5, પ્રથમ હપ્તા વખતે 2 અને આખરી હપ્તા વખતે 3। ઐશ્વર્યા એના 960 શેર મંજૂર કરેલા છે અને પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં નથી ભરેલા, જ્યારે વિનય એના 1200 શેર મંજૂર કરેલા છે અને છેલ્લા હપ્તાના નાણાં ભરેલા નથી। આ સિવાય બાકીના શેર હોલ્ડર્સ પાસેથી સમયસર બધી રકમ મળી જાય છે। ઐશ્વર્યા અને વિનય પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી આપે છે, જો આ વાક્ય હોય તો છેલ્લી આમનોન આવે, નવમી વ્યાજની અસર આપ્યા વગર તમારે આમનોન પસાર કરવાની છે। ચાલો બાળકો શરૂઆત કરીએ। સૌ પ્રથમ શેર અરજી સાથે નાણાં મળે એની આપણે વાત કરીશું। ચાલો શેર અરજી સાથે નાણાં મળે તો આમનોન આપણને આવડે છે, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા। ચાલો કુલ અરજી બાળકો આવે છે 13,50,000 ગુણ્યા 2.5, 13,50,000 ગુણ્યા 2.5। ચાલો એની ગણતરી કરીએ, ચાલો બાળકો 33,75,000 કુલ રકમ, નીચે બાબત છે શેર અરજીના નાણા મળ્યા તેના, શેર અરજીના નાણા મળ્યા તેના, તમને ખ્યાલ છે એક સરસ મજાની લાઈન। દરેક તબક્કાની બે આમનોન છે, બીજી આમનોન અરજીનું ખાતું કરવાનું છે બોન્ડ, એટલે ઇક્વિટી શેર અરજી જે ઉપર જમા છે એટલી જ રકમથી થશે ઉધાર 33,75,000। બાળકો અહીંયા વધારાની અરજી છે એટલે નામંજૂર કરી અને અરજી સાથે મળેલ રકમ કંપની ચેક દ્વારા પરત કરે એટલે તે બેંક ખાતે જમા કાઉન્ટમાં। ચાલો કંપનીએ 12 લાખ શેર બહાર પાડેલા, અરજી છે 13,50,000, એટલે વધારાની અરજી 1,50,000 ગુણ્યા 2.5 અને બાકીના 12 લાખ શેર જે મંજૂર થાય
એ જશે શેર મૂડી ખાતે ચાલો 12 લાખ ગુણ્યા 2.5 25 બાર 300 એટલે આ રકમ બાળકો આવશે 30 લાખ અને બેંક ખાતે આવશે 3 લાખ 75 હજાર બાબત છે વધારાની અરજીના નાણા પરત કરી બાકીના શેર મંજૂર કર્યા તેના બાકીના શેર મંજૂર કર્યા તેના ચાલો એટલે વધુ અરજી હોય બાળકો તો જ બીજી આંકડોમાં બેંક ખાતું જમા આવે હવે આપણી ગણતરીમાં કંપનીએ બહાર પાડેલા 12 લાખ શેર જ આવશે ચાલો મંજૂરીની રકમ હવે કંપની મંગાવશે અરજી પછી મંજૂરી હોય પ્રથમ આખરી હપ્તો હોય એની સિક્વન્સ એક સરખી પહેલાં રકમ મંગાવવાની પછી રકમ મળે મંજૂરી વખતે 2.5 ચાલો રકમ મંગાવીએ બાળકો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કૌંસમાં 12 લાખ ગુણ્યા 2.5 એટલે આવશે 30 લાખ ચાલો બાબત છે શેર મંજૂરીની રકમ મંગાવી તેના શેર મંજૂરીની રકમ મંગાવી તેના 12 લાખ ગુણ્યા 2.5 એટલે 30 લાખ નીચે પેરેગ્રાફમાં જે ઐશ્વર્યા અને વિનય છે એ બંને પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ અનુક્રમે ભરેલી નથી એનો અર્થ મંજૂરીની પૂરેપૂરી રકમ બાળકો મળી જાય છે રકમ મળે બેંક ખાતે ઉધાર તે ઈ શેર મંજૂરી ખાતે જમા કૌંસની જરૂર નથી ઉપરની પૂરેપૂરી રકમ એટલે કે 30 લાખ બાબત છે શેર મંજૂરીની રકમ મળી તેના શેર મંજૂરીની રકમ મળી તેના હવે મંજૂરીની વ્યાખ્યા પૂરી પ્રથમ હપ્તો બાળકો જોઈએ 2 રૂપિયાનો પહેલા મંગાવીએ રકમ મંગાવવાની લેણું ઉધાર ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ચાલો કૌંસ બોલો ભાઈ કૌંસ સરસ કૌંસમાં આવશે 12 લાખ ગુણ્યા 2 એટલે કે 24 લાખ કેટલા આવશે બાળકો 24 લાખ બાબત છે શેર પ્રથમ હપ્તાની રકમ મંગાવી તેના ચાલો હવે છઠ્ઠી આંકડામાં ધ્યાન આપજો ઐશ્વર્યાના 960 શેર છે એણે પ્રથમ અને છેલ્લો હપ્તો નથી આપેલો વિનયના 1200 શેર એણે ખાલી છેલ્લો હપ્તો નથી આપ્યો તો હવે જ્યારે છઠ્ઠી આંકડામાં પ્રથમ હપ્તાની રકમ મળશે ત્યાં ખાલી ઐશ્વર્યાના 960 શેર જ લેવાના છે ચાલો બેંક ખાતે ઉધાર તો આવશે જ હજુ એક ખાતું ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા ઉપરની આમ નોંધ જેમાં પ્રથમ હપ્તાની રકમ છે 24 લાખ એ જમા કરી દો ચાલો ઐશ્વર્યાના શેર 960 ગુણ્યા 2 રૂપિયાનો પ્રથમ હપ્તો
હવે શું કરવાનું છે કુલ 24 લાખ એમાંથી 1920 ઓછા મળે તો બાકી રકમ મળશે 23 લાખ 98,080 23,98,080 બરાબર ચાલો બાબત છે કેટલા શેર પર રકમ નથી મળતી 960 શેર સિવાય બાકીના શેર પર પ્રથમ હપ્તાની રકમ મળી તેના 960 શેર સિવાય બાકીના શેર પર પ્રથમ હપ્તાની રકમ મળી અથવા તો કુલ આપણા 12 લાખ શેર છે એમાંથી 960 શેર જાય એટલે 11,99,040 આટલા શેર પર પ્રથમ હપ્તાની રકમ મળી એમ પણ લખી શકાય ચાલો હવે આખરી હપ્તો મંગાવીએ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ચાલો અહીંયા કૌંસમાં બાળકો 12 લાખ ગુણ્યા આખરી હપ્તો 3 રૂપિયાનો છે એટલે 12 પેલી 36 લાખ આવશે 36 લાખ બાબત છે શેર આખરી હપ્તાની રકમ મંગાવી તેના શેર આખરી હપ્તાની રકમ મંગાવી તેના પછી એક સરસ મજાની લાઈન બાળકો યાદ રાખજો જે વ્યક્તિ પ્રથમ હપ્તાના પૈસા ન આપે એ આખરી હપ્તાના નહીં જ આપે લેશ્વરિયાના 960 શેર અને વિનયના 1200 એટલે 1200 વત્તા 960 2160 શેર પર આખરી હપ્તાની રકમ મળશે નહીં બાકીના પર મળશે એટલે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા ચાલો જમા તો 36 લાખ કરી દેવાના છે બાકી હપ્તામાં ઐશ્વર્યાના 960 અને વિનયના 1200 એટલે 2160 ગુણ્યા 3 જોઈએ ચોસઠ 80 ચાલો 36 લાખ માંથી 64-80 જાય એટલે 35 લાખ 93,520 35,93,520 બાબત છે 2160 શેર સિવાય બાકીના શેર પર આખરી હપ્તાની રકમ મળી તેના એ બાળકો પ્રથમ હપ્તાની રકમ જે ન આપે તે આખરી હપ્તાની રકમ નહીં જ આપે તે આખરી હપ્તામાં મળવાનો બાકી હપ્તો હોય ત્યાં અગાઉના 960 શેર અને પછી વિનયના 1260 શેર લેવા હવે નીચે સ્પષ્ટ સૂચના આપેલી છે દાખલામાં નીચેથી બીજી લાઈન ઐશ્વર્યાને વિનય પછીથી બાકી હપ્તાની રકમ ચૂકવે છે આ વાક્ય હોય તો જ છેલ્લી આમોલ કંપનીને ભવિષ્યમાં રકમ મળે છે બાકી હપ્તાની રકમ મળે બેંક ખાતે ઉધાર તે મળવાના બાકી હપ્તા ખાતે જમા ચાલો છઠ્ઠી અને આઠમી આમોલમાં છે મળવાનો બાકી હપ્તો છઠ્ઠીમાં છે 1920 અને આઠમીમાં છે 64-80 ચાલો બંનેનો ટોટલ
8400 बाबचे बाकी हफ्तानी रकम परत मळी तेना क्लियर बाळको એટલે આપણે જે ઉદાહરણ ગણેલું છે એ જ રીતની આમ નોન છે હવે છેલ્લે ટોટલ 2 કરોડ 47,58,400 તમે પણ ટેલી કરી લેજો એટલે બાળકો મળવાના બાકી હપ્તાની સમજૂતી આપ્યા બાદ આપણે બે દાખલા ગણેલા છે ઉદાહરણનો અને એક સ્વાધ્યાયનો તો એક હોમવર્ક તમને ચોક્કસ આપી શકાય એટલે ખાસ પ્રેક્ટિસ માટે ઘણો દાખલો આની ઉપરનો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 6 એ તમારે હોમવર્કમાં કરવાનો છે ક્લિયર તો હવે બાળકો તમને મળવાના બાકી હપ્તામાં કોઈ તકલીફ હશે નહીં આપણે સરસ એવી સમજૂતી આપેલી છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગાઉથી મળેલ હપ્તાની સમજૂતી મેળવીશું બાકીની વાત આગળ કરીશું ગુડ બાય આવજો